કરો ન્યૂઝ અને ઉપર બેલ દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદના ત્રિવેણી સંગમ ખાતે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત નેફ્રોલોજીસ્ટ સ્વર્ગસ્થ ડૉક્ટર એચ એલ ત્રિવેદીના અસ્થિઓનો આજો ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદના ત્રિવેણી સંગમ ખાતે તેઓના માનસપુત્રો પુત્રો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું કિડની સારવાર તથા ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રના ભીષ્મપિતામાં અને દુનિયાની સૌથી મોટી કિડની હોસ્પિટલ શરૂ કરનાર તેમજ સિવિલ હોસ્પિટલના સાચા સંત કહેવાતા ડોક્ટર બપોરે કિડની હોસ્પિટલમાં જ અવસાન થયું હતું ચાલીસ વર્ષના કાર્યકાળ દરમિયાન તેઓના માર્ગદર્શન હેઠળ પાંચ હજારથી વધુ સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા હતા ત્યારે તબીબી ક્ષેત્રના આવા સાચા ભેખધારીનું નિધન થતા વિરલ વ્યક્તિત્વ ધરાવતા ડોક્ટર ત્રિવેદીની ખોટ હંમેશા સાલશે તેઓના નિધન બાદ આજ રોજ તેઓના અસ્થિઓને ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે લાવવામાં આવ્યા હતા તીર્થ વાસુદેવભાઈ જોશી દ્વારા અસ્થિનું પૂજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓના માનસ પુત્ર ડોક્ટર હિરેન ત્રિવેદી ડોક્ટર વિનિત મિશ્રા ડોક્ટર પ્રાંજલ મોદી સહિત નિખિલ જોશી અને સ્ટાફ જોડાયો હતો તો ચાંદોદના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી ડોક્ટર ત્રિવેદીના ચાંદોદ સાથેના સંસ્મરણો યાદ કર્યા હતા તેઓના અસ્થિ ત્રિવેણી સંગમ ખાતે વિસર્જિત કરાયા હતા આજે ડોક્ટર ત્રિવેદી સાહેબના અસ્થિ વિસર્જન માટે ચાણોદ આવ્યા છે જેમણે પોતાની જિંદગીમાં પાંચ હજાર છસો કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન કરેલા છે એ સાહેબ અમેરિકા છોડી ભારત આવ્યા ભારતમાં પણ એમણે સેવા ખૂબ આપી છે ત્યારબાદ કે જ્યારે એક આતંકવાદી જે લાદન લાદેન હતો એનું ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હતું એના કરોડો રૂપિયા છોડીને સાહેબ એમણે એનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું નહોતું એવા એક સંત જેને કહીશું કે સિવિલના સંત કહીએ જેમ બાપુને આપણે સાબરમતીના સંત કહીએ છીએ એમ આપણે એમને સિવિલના સંત કહી શકીએ એ સિવિલ હોસ્પિટલના સંતનું આજે અહીં અસ્થિ વિસર્જન કરવા આવ્યા છે ચાણો સાથે પણ એમના ઘણા બધા સંસ્મરણો છે અહીં આગળ અમારા એક બીપી વ્યાસ કરીને હતા એમની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું અહીં આગળ એમણે કેમ્પ પણ રાખ્યો હતો અને અહીં આગળ એમનું સન્માન પણ અમે કર્યું હતું એ લગભગ ઓગણીસો પંચ્યાસીની સાલનો એ વાત થશે તો આજે એવા સંતના અસ્થિ માટે અહીં આગળ એમના બધા માણસ પુત્ર આવ્યા છે અને બહુ ભાવથી એમણે કાર્ય કરી એ આત્માને શ્રદ્ધાંજલિ આપી છે અને સાથે સાથે અમારા ગામના બધા આગેવાનો વેપારી મંડળ ત્યારબાદ બ્રહ્મ સમાજ ચા બ્રહ્મ સમાજ ચાણો ત્યારબાદ સીબીએન હાઈસ્કૂલ તરફથી પણ એમને શ્રદ્ધાંજલિ આપી છે અને એ આત્માને ખૂબ શાંતિ મળે એ માટે સૌએ પ્રાર્થના કરી છે ડબોઈથી હિતેશ જોશીની રિપોર્ટ